આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કી લિસનર વિશે. તો કી લિસનર જે છે એક ઇન્ટરફેસ છે. હવે ઇન્ટરફેસને તમારે તમારા ક્લાસની અંદર યુઝ કરવો હોય તો તેને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. તો અહીંયા મેં ઓલરેડી પબ્લિક ક્લાસ કી ડેમો લખેલો છે અને એમાં એપ્લેટ ક્લાસને મેં ઓલરેડી એક્સટેન્ડ કરેલો છે અને પબ્લિક વોઇડ ઇનિટ નામની જે મેથડ છે એ પણ ઓલરેડી રાઇટ ડાઉન કરેલી છે. તો જોઈએ કી લિસનર વિશે. ઇન્ટરફેસ છે એટલે તેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે. તો ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ પહેલા કી લિસનર. જેવું જે આ કી લિસનર આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું તો અહીંયા તેનું પર્ટિક્યુલર જે પેકેજ છે ઇમ્પોર્ટ થઈને આવી ગયું, java.awt.event.keylistener બરાબર. હવે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલે અહીંયા એરર દેખાય છે. તો એરર છે નહીં છે તો ત્યાં આપણે કર્સર રાખીએ તો આપણને જોવા મળે છે કે કી ડેમો ઇઝ નોટ એબસ્ટ્રેક્ટ એન્ડ ડઝ નોટ ઓવરરાઇડ એબસ્ટ્રેક્ટ મેથડ કી રિલીઝ કી ઇવેન્ટ ઇન કી લિસનર. એટલે કી લિસનર જે છે તેમાં એબસ્ટ્રેક્ટ મેથડ આવેલી છે એટલા માટે કમ્પલસરી આપણે તેને અહીંયા ઓવરરાઇડ કરવી પડશે. તો અહીંયા સિમ્પલી અલ્ટર એન્ટર મારશું એટલે આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ આવી જશે. તો એમાં આપણે ઇમ્પ્લિમેન્ટ ઓલ એબસ્ટ્રેક્ટ મેથડ આપી દઈશું. તો કી લિસનરની જેટલી પણ મેથડ છે એ બધી અહીંયા નીચે આવી જશે. તો અહીંયા જે થ્રો કરેલી જે એક્સેપ્શન છે તેને હું રિમૂવ કરી દઉં છું બરાબર. તો જે કી લિસનર છે તેમાં મેઇનલી ત્રણ મેથડ છે ઓવરરાઇડ બરાબર. તો પહેલી છે કી ટાઈપ, બીજી છે કી પ્રેસ અને ત્રીજી છે કી રિલીઝ. એટલે કે આપણે જે કી પ્રેસ કરીએ છીએ કીબોર્ડની બરાબર, તેમાં તો એક તો ટાઈપિંગ કરી શકીએ, કી પ્રેસ થાય અને કી રિલીઝ થાય એટલું જ થવાનું છે બરાબર. હવે આ સમજીએ કે કઈ મેથડ ક્યારે કોલ થશે તો એક પછી એક આપણે સમજીએ. તો સપોઝ અહીંયા એક આપણી પાસે સ્ટ્રીંગ ટાઈપનો ઓબ્જેક્ટ છે, સ્ટ્રીંગ str બરાબર. એમાં ઇનિશિયલી કાંઈ નાખતો નથી. હવે શરૂઆત જ્યારે પણ થાય કોઈ પણ પ્રોગ્રામની એટલે કે એપ્લેટ જે ક્લાસ છે બરાબર તેનો ઓબ્જેક્ટ બ્રાઉઝર દ્વારા ક્રિએટ કરવામાં આવે અને જેવો જ ઓબ્જેક્ટ ક્રિએટ થાય એટલે પહેલાં કઈ મેથડ કોલ થાય તો કે ઇનિટ. એટલે ઇનિશિયલાઇઝેશનનું જે કંઈ પણ કામ હોય અહીંયા કરવામાં આવશે. તો અહીંયા લખી દઈએ str ઇક્વલ ટુ હેલો. બરાબર. હવે સેકન્ડ થિંગ કે અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કી લિસનર. હવે કી લિસનરની અહીંયા જે મેથડ છે એમાં આપણે કોઈ પણ કોડ લખશું પરંતુ આ મેથડ ક્યારે ઇન્વોક થશે કે જો અહીંયા પર્ટિક્યુલર તેનું જે લિસનર છે અહીંયા એડ કરશું તો. તો અહીંયા પહેલા આપણે એડ કરી દઈએ કી લિસનર બરાબર. એડ કી લિસનર કરી દઉં એટલે કે ધીસ. હવે જ્યારે પણ આપણે કોઈ પણ કી પ્રેસ કરશું કીબોર્ડની ત્યારે પર્ટિક્યુલર જે અહીંયા મેથડ હશે એ કર થશે. તો પહેલા જોઈ લઈએ આપણે કે કી પ્રેસ બરાબર. તો અહીંયા કી પ્રેસમાં હું આવતો રહું છું બરાબર. ત્યાં સિમ્પલી શું કરું છું કે મારે જે str નામનો જે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે સ્ટ્રીંગનો બરાબર તેની વેલ્યુ આપણે ચેન્જ કરીએ str ઇક્વલ ટુ અને અંદર લખી દઈએ ખાલી પ્રેસ. એટલે કે કી પ્રેસ થાય એટલે એ વેલ્યુ ચેન્જ થવી જોઈએ. હવે એ વેલ્યુ ચેન્જ થાય બરાબર તો પહેલાં તો આપણને ખબર કેમ પડશે? તો આપણે તેને એપ્લેટ પર ડ્રો કરવી પડશે સ્ટ્રીંગને. હવે એપ્લેટ પર સ્ટ્રીંગને આપણે ડ્રો કરવી છે તો પબ્લિક વોઇડ ઇનિટ સોરી પબ્લિક વોઇડ પેન્ટનો યુઝ કરવો પડશે. તો એને આપણે એડ કરી દઈએ. તેમાં આપણે પાસ કરીએ પેન્ટ મેથડમાં ગ્રાફિક્સ ક્લાસનો ઓબ્જેક્ટ. હવે અહીંયા એરર આવે છે, અલ્ટર એન્ટર મારીએ અને તેનું જે પર્ટિક્યુલર પેકેજ છે તેને ઇમ્પોર્ટ કરી દઈએ. તો તેનું પર્ટિક્યુલર પેકેજ અહીંયા ઇમ્પોર્ટ થઈ ગયું. તો અહીંયા લખી દઈએ g.drawString એમાં str આવી ગયું. અહીંયા વિડ્થમાં આપી દઈએ 100 સોરી x અને y માં આપી દઈએ 100 બરાબર. હવે અહીંયા જેવું જ અહીંયા પ્રેસ આપણે થયું તો અહીંયા જે સ્ટ્રીંગની વેલ્યુ છે સપોઝ હેલો લખાઈને પહેલા આવશે રન કર્યાને બરાબર. અમે રન કર્યું બરાબર. હવે અહીંયા હું કી પ્રેસ કરું છું પરંતુ કોઈ વસ્તુ પરફોર્મ થતી નથી. હવે આજે કી પ્રેસ કરું છું એ મેથડ પર્ટિક્યુલર કોલ થાય છે બરાબર, એ સમજાવું તમને. અને ક્લોઝ કરી દઈએ પહેલા. આજે કી પ્રેસ કોલ થાય છે પરંતુ ફરીવાર તમારે પેન્ટ મેથડ કોલ કરાવ્યું હોય તો એની માટે શું છે? તો કે અહીંયા આપણે જે str ઇક્વલ ટુ પ્રેસ લખ્યું તેની નીચે આપણે રિપેન્ટ લખવું પડશે બરાબર. હવે આપણે આને રન કરીએ. હવે હું અહીંયા કી પ્રેસ કરું છું. જેવું સ્ક્રી પ્રેસ કરું તો અહીંયા જો પ્રેસ એવું લખાઈને આવી જાય છે બરાબર. તો આ વાત થઈ કી પ્રેસની. એટલે કે જ્યારે કી કોઈ પણ પ્રેસ થશે ત્યારે આજે કી પ્રેસ નામની મેથડ છે એ કોલ થશે. હવે વાત કરીએ કી રિલીઝની બરાબર. તો કી રિલીઝમાં શું કરું છું? સિમ્પલી આપણે અહીંયા પ્રેસ આપ્યું હતું તો ત્યાં આપણે લખી દઈશું રિલીઝ. તો કોપી કરી લઉં કોડને, સેમ અહીંયા પેસ્ટ કરું છું. અહીંયા લખું છું રિલીઝ બરાબર. હવે આને હું રન કરું છું. હવે કી મેં પ્રેસ કરેલી રાખેલી છે અત્યારે બરાબર, હજી મેં રિલીઝ નથી કરી, એને પ્રેસ કરીને મેં રાખી છે. હવે હું એને રિલીઝ કરું છું. તો જોજો અહીંયા પ્રેસ લખાઈને આવે છે એપ્લેટની અંદર તે રિલીઝ લખાઈ જશે.
तो रिलीज लखाई गयु। तो जारे की रिलीज थाय त्यारे पर्टिक्युलर की रिलीज नामनी जे मेथड से कॉल थती होय छे। तो आ बे वस्तुनु काम पती गयु। तो अहींया थी अहींया आने आ रिमूव करी देउ छु बराबर। हवे की टाइप मां जता रहीए। की टाइप क्यारे कॉल थशे? तो के की टाइप अने की प्रेस बंने एक साथे ज कॉल थाय छे बराबर। कम्बाइन मेथड थोड़ो घणो डिफरन्स होय छे परंतु ये आपणे एक साथे कोड बन्नेनो लखशुं तो ते आपणने खबर नहीं पड़े। एटला माटे मैं की प्रेस नो कोड काढी नाख्यो छे अने रिलीज नुं तमने समजाई गयुं एटले ए पण मैं रिमूव करी दीधो। तो अहींया सिम्पली हुं लखुं छुं str इक्वल टू अहींया लखी दईए टाइप અને અહીંયા નીચે આપી દઈએ રિપીટ। હવે આને હું રન કરો બરાબર। રન મેં કર્યું છે, હવે હું કી ટાઈપ કરું છું। તો જો ટાઈપ લખાઈને આવી ગયું તો આ મુજબ ટાઈપ મેથડ કોલ થતી હોય છે। તો આ સિમ્પલી મેં તમને વાત કરી કે કઈ રીતે પર્ટિક્યુલર જે ઇવેન્ટ છે અકર થાય છે। તો હવે આપણે બીજું જોઈએ કે આ જે કી ઇવેન્ટ છે એમાં જુઓ ઈ નામનો ઓબ્જેક્ટ આવે છે તો એ કંઈક ને કંઈક રિટર્ન કરતું હોય છે। તો અહીંયા str ઇક્વલ ટુ મેં ટાઈપ લખેલું છે બરાબર, તો એને હું રિમૂવ કરી દઉં છું અત્યારે। અહીંયા લખું છું ઈ ડોટ ગેટ। જો તો ગેટ કર્યું તો ગેટ કમ્પોનન્ટ, ગેટ ક્લાસ, ગેટ આઈડી ઘણું બધું આવે છે, પરંતુ પર્ટિક્યુલર આપણે જે વસ્તુ યુઝ કરવાના છે એ ગેટ કી કેર અને ગેટ કી કોડ યુઝ કરવાના છે। તો આજના વિડીયોમાં હું તમને સમજાવીશ ગેટ કી કેર નો યુઝ બરાબર। તો અહીંયા હું લખું છું ઈ ડોટ ગેટ કી કેર બરાબર। હવે જે ઈ ડોટ ગેટ કી કેર કરશું એટલે કે ગેટ કી કેરેક્ટર એટલે કે જે કેરેક્ટર આપણે કીબોર્ડમાં પ્રેસ કર્યો હશે એ કેરેક્ટર તમને રિટર્ન કરશે, એટલે કે સિંગલ કેરેક્ટર તમને રિટર્ન કરશે। સપોઝ તમે કીબોર્ડમાં એ પ્રેસ કરો છો તો તમને આ એ રિટર્ન કરશે, સપોઝ તમે બી પ્રેસ કરો છો તો એ બી તમને રિટર્ન કરશે, સપોઝ તમે કોઈ સ્પેશિયલ સિમ્બોલ પ્રેસ કરો છો તો એ પર્ટિક્યુલર વન કેરેક્ટર તમને રિટર્ન કરશે। અને એ હું સેમિકોલન કરીશ પરંતુ આ એરર જશે નહીં। શા માટે એરર નહીં જાય? કેમ કે આ જે str છે એ સ્ટ્રીંગ ટાઈપનો ઓબ્જેક્ટ છે, જ્યારે આ શું રિટર્ન કરે છે? કેરેક્ટર રિટર્ન કરે છે। તો સિંગલ કેરેક્ટર ને તમારે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું તો સિમ્પલી અહીંયા પ્લસ સાઇન કરીને ડબલ કોટેશન કરી દઈએ તો એ આપણી સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જાય। તો આને હવે હું રન કરું છું તો અહીંયા એપ્લેટ પર આવી ગયા। હવે હું એ પ્રેસ કરું છું તો જો એ પ્રિન્ટ થઈને આવ્યો, હું કેપ્સ ઓન કરું છું અને એ પ્રેસ કરું તો જો એ આવી ગયો, બી પ્રેસ કરીએ, સી ડી ઈ એફ જી એચ, હવે સ્મોલમાં કરીએ ક્યુ ડબલ્યુ ઈ બરાબર। તો આવી રીતે તમે પર્ટિક્યુલર કીબોર્ડની જે કી છે એને ઈ ડોટ ગેટ કી કેર સાથે કમ્પેર કરીને ગેટ કરાવી શકો છો। તો આના પરથી તમે સારા સારા પ્રોગ્રામ બનાવી શકો છો બરાબર। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ કરવાનું છે, એટલે કે આપણે જે કોઈ પણ અપ ડાઉન લેફ્ટ રાઈટ જે એરો કીબોર્ડની અંદર આવે છે તે પ્રેસ કરશું તો આપણું જે પર્ટિક્યુલર str હેલ્લો લખેલું છે, સપોઝ અહીંયા જો સ્ટ્રીંગ હેલ્લો સ્ટોર કર્યું છે, આ હેલ્લો છે, આપણે તમે જો રાઈટ એરો પ્રેસ કરો તો એ રાઈટ સાઈડ જશે હેલ્લો, લેફ્ટ એરો પ્રેસ કરો તો એ લેફ્ટ સાઈડ જશે, ટોપ એરો પ્રેસ કરો તો ટોપ સાઈડ, અને બોટમ એરો પ્રેસ કરો તો એ બોટમ સાઈડ મૂવ થશે। તો એ કઈ રીતે મૂવ થાય છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવવાનો છું। તો તમે હજી સુધી તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો જેથી કરી જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે।